પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે 23મી માર્ચના રોજ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુના બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્કલાબ જિંદાબાદના નારા થકી સમગ્ર દેશમાં યુવાનોમાં આગવું જોશ ભરી અંગ્રેજોની ગુલામીમાંથી મા ભૂમને આઝાદ કરાવવા માટે માત્ર 23 વર્ષની ઉંમરે હસ્તામુખે ફાંસીના મોંચડે ચડનાર શહીદ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુનો આજે બલિદાન દિવસ છે. આજે સમગ્ર ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહીદ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે પાટણ જિલ્લાના ભાજપ યુવા મોરચા, તાલુકા યુવા મોરચા અને શહેર યુવા મોરચા દ્વારા પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આ ત્રણેય ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ઇન્કલાબ જિંદાબાદ, ભારત માતા કી જય અને શહીદ અમર રહો ના નારા લગાવ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ ભાજપ કેસી પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ પટેલ, મધુબેન સેનમા, ગૌરવભાઈ મોદી, શૈલેષભાઈ પટેલ, માનસીબેન ત્રિવેદી, બાબુભાઈ પ્રજાપતિ, તાલુકા ભાજપ યુવા પ્રમુખ વિરલ પટેલ, શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ ગૌરવ પ્રજાપતિ, જાગૃતિબેન પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં પાટણ જિલ્લા, તાલુકા અને શહેર ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ZS ટીવી, પાટણ. સુખદેવ અને રાજગુરુ આ ત્રણેય ક્રાંતિવીરોએ અંગ્રેજોની સામે આ દેશને આઝાદી કરવા માટે જે ક્રાંતિ કરી અને એના કારણે એમની ધરપકડ કરીને એમને ફાંસી આપવા માટે 31મી માર્ચ નક્કી થઈ હતી, પરંતુ એમની ધરપકડ થયા પછી જે પ્રકારે સમગ્ર દેશની અંદર એક અલગ પ્રકારનો જુવાળ ઊભો થયો અને એના કારણે અંગ્રેજ સલ્તનત એને એમ લાગ્યું કે જો આમાં એક બે દિવસ વધુ ખેંચીશું અને 31 તારીખ સુધી જઈશું તો આખા દેશની અંદર એક ક્રાંતિ થઈ જશે અને અંગ્રેજોને ખૂબ સહન કરવાનું અથવા તો દેશ છોડવાનું આવશે, આ પ્રકારેનું વાતાવરણ ઊભું થયું હતું. તો એવા સમયે કોઈને પણ જાણ કર્યા વગર, એમના પરિવારને પણ જાણ કર્યા વગર 23મી તારીખે એમને ફાંસી આપવામાં આવી. આ પ્રકારના આપણા આ જે ત્રણેય શહીદો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ એમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આજે સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. એ પ્રકારે આજે પાટણ શહેર, પાટણ તાલુકો અને પાટણ જિલ્લાના યુવા મોરચાના સૌ આગેવાન કાર્યકર્તાઓ દ્વારા અને સૌ પાર્ટીના પદાધિકારીઓ ઉપસ્થિત રહીને આજે આપણા આ શહીદો જેમણે આ દેશને આઝાદી કરવા માટે પોતાની જાન કુરબાન કરી હતી એવા શહીદોના આજે શ્રદ્ધાંજલિ અર્પણ અને એમને જે પોતે શહીદી વોરી છે એ વર્ષો સુધી આ દેશના. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમુક પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે
9163-5214.